अस्सलामु अलैकुम, गुड मॉर्निंग जनाब कुतुबुद्दीन मौलिम बॉयज प्राइमरी स्कूल ना ऑनलाइन शिक्षण में आप सबनु हार्दिक स्वागत छे। आजे तारीख 5/10/2020 वार छे सोमवार। धोरण 2 लेसन नंबर 4 एनिमल्स। विद्यार्थी मित्रों, अगाउनी वीडियो में आपणे एनिमल्स ना नाम अने उच्चार साथे नोटबुक में लख्या, बराबर। हवे बाकीना जे नाम छे ए आजे आपणे लखीशुं। तमने खबर छे के आपणुं पुनरावर्तन चाले छे, बराबर। विद्यार्थी मित्रों, तमारे चार पानानी एटले के इंग्लिशनी चार लाइननी नोटबुक खोलवानी छे અને એમાં અગાઉની વિડીયોમાં આપણે કરેલું એ જ રીતે પેન્સિલથી તમારે ઉપર તારીખવાર લખવાનું છે, ઉપર હેડિંગ મારવાનું છે લેસન નંબર 4 એનિમલ્સ, અને ટીચરની સાથે સાથે અહીંયા તમારે લખવાનું છે। જુઓ, તમને સ્ક્રીન ઉપર દેખાય છે સ્પેલિંગ, બરાબર। GOAT ગોટ, ગોટ એટલે બકરી, તમને ખબર છે, બરાબર। અહીંયા જુઓ સ્પેલિંગ દેખાય છે અને સાથે એનો ઉચ્ચાર પણ લખેલો છે। વિદ્યાર્થી મિત્રો, તમારે નોટબુકમાં સારા અક્ષરે પેન્સિલથી વ્યવસ્થિત લખવાનું છે, બરાબર। સ્પેલિંગ બોલજો, GOAT ગોટ, ગોટ એટલે બકરી, જો અહીંયા ઉચ્ચાર લખેલું છે, બરાબર। ચલો આગળ જોઈએ। બિયર, DEE એટલે કે બે વાર ER, બિયર, DEER ડિયર, જો ઉચ્ચાર પણ લખેલો છે એટલે વિદ્યાર્થી મિત્રો તમારે સ્પેલિંગ લખીને બાજુમાં ડેશ કરીને ઉચ્ચાર પણ સાથે લખવાનો છે। ડિયર એટલે હરણ। આગળ જોઈએ લાયન, જો દેખાય છે લાયનની સ્પેલિંગ સ્ક્રીન ઉપર, LION લાયન, ફરીથી LION લાયન, જો ઉચ્ચાર તમને આપેલું છે લાયન, લાયન એટલે શું, સિંહ, ખબર છે ને। તો તમારે પેન્સિલથી એકની નીચે એક લખવાનું છે, બરાબર, લખ્યું। ચલો આગળ જોઈએ બેર, BEAR બેર, બેરની જો સ્પેલિંગ શું છે, BEAR બેર, બેર એટલે શું, રીંછ, બરાબર ને। તમારે ઉચ્ચાર સાથે લખવાનું છે, જો ઉચ્ચાર આપેલું છે બે અર અને શું વંચાય, બેર, બેર એટલે રીંછ। આગળ જોઈએ હોર્સ, હોર્સ એટલે શું, ઘોડો, હા ને। ચલો હોર્સની સ્પેલિંગ લખીએ, પેન્સિલ હાથમાં જ છે ને, એકની નીચે એક લખવાનું છે, ચાલો બોલીને લખવાનું છે એટલે ટીચરની સાથે સ્પેલિંગ બોલજો અને સાથે સાથે લખતા જજો। HORSE હોર્સ, HORSE હોર્સ, સ્પેલિંગ લખી હવે એની બાજુમાં તમારે ઉચ્ચાર લખવાનો છે હોર્સ, દેખાય છે તમને, હોર્સ એટલે ગધેડો, બરાબર। ચલો આગળ જોઈએ, શું દેખાય છે તમને, શીપ, શીપ છે ને, જુઓ SHEE એટલે કે બે વાર ઈ, શીપ, SHEE શીપ, બરાબર। જુઓ અહીંયા શીપની સ્પેલિંગ લખેલી છે, તમારે એ જ રીતે લખવાનું છે, બરાબર। જુઓ પી નીચે લખેલું દેખાય છે ને, એ જ રીતે વ્યવસ્થિત લખજો અને બાજુમાં તમારે લખવાનું છે એનો ઉચ્ચાર, શીપ, શીપ એટલે શું, ઘેટું, બરાબર। ચલો આગળ કેમલ, કેમલ એટલે ઊંટ, બરાબર, આપણે જોઈ ગયા છીએ। ચલો કેમલની સ્પેલિંગ લખીએ બોલીને, CAMEL કેમલ, CAMEL કેમલ, જુઓ કેમલનો ઉચ્ચાર તમને દેખાય છે કેમલ, બરાબર,
કેમલ એટલે ઊંટ લખ્યું. ચાલો આગળ જોઈએ. ટાઈગર શું છે? ટાઈગર જુઓ, ટાઈગરની સ્પેલિંગ દેખાય છે તમને? ટી આઈ જી ઈ આર, ટાઈગર. બોલીને લખજો બેટા, ટી આઈ જી ઈ આર, ટાઈગર. બરાબર, જુઓ ટાઈગરનો ઉચ્ચાર તમને આપેલો છે, ટા ઈ ગર, ટાઈગર. બરાબર, ટાઈગર એટલે શું? વાઘ. ટાઈગર એટલે શું? વાઘ. બરાબર, ચલા લખાઈ ગયું. આગળ જોઈએ, રેબિટ શું આપેલું છે? રેબિટ, જુઓ રેબિટની સ્પેલિંગ બોલીને લખીએ, આર એ ડબલ બી, એટલે કે બે વાર બી, આઈ ટી. ફરીથી, આર એ ડબલ બી આઈ ટી, રેબિટ. સ્પેલિંગ લખી રેબિટની, ચાલો એનો ઉચ્ચાર લખો, રેબિટ. લખ્યું રેબિટ. બરાબર, રેબિટ એટલે શું? સસલું. રેબિટ એટલે શું? સસલું. બરાબર, લખ્યું. વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધી આપણું સ્પેલિંગ, આજનું લેસન અહીંયા સુધી આપણું કમ્પ્લીટ થયું. હવે અગાઉની વિડીયોમાં જે બાકીની સ્પેલિંગ બાકી છે એ આપણે અગાઉના વિડીયોમાં જોઈશું. બરાબર, ત્યાં સુધી અલ્લાહ હાફિઝ. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અલ્લાહ હાફિઝ.